ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, સુપ્રભાત. આજે હું સ્ટાન્ડર્ડ સેકન્ડ નો ગણિત વિષય લઈને આવી છું. અત્યાર સુધી આપણા 7 ચેપ્ટર પહેલા સેમમાં પૂરા થઈ ગયા છે. હવે બીજા સેમમાં આપણું આવે છે દશક અને એકમ. હવે શરૂઆત પહેલા આપણે એને સમજવાથી કરીએ, પછી આપણે આગળનું આપણે આપણું ચેપ્ટર કરશું. તો દશક અને એકમ, દશક એટલે કે બે અંકવાળી સંખ્યા, એકમ એટલે આપણા 1, 2, 3, 9 સુધી જે આવે છે, 1 થી 9 સુધી આપણું શું છે, એ એક જ અંક છે. આગળ કાંઈ છે નહીં, પાછળ પણ કાંઈ છે નહીં, આ એક જ સંખ્યા છે. એટલે એને શું કહેવાય, એકી સંખ્યા. અત્યારે એકી સંખ્યા મતલબ એકમનો અંક કહેવાય. હવે આ જ વસ્તુ છે એની પાછળ આપણે બિંદુ લગાવી દઈએ, એટલે એકમનો અંક આપણો કયો થઈ ગયો, આ 1 થી 9 સુધી જોઈ લીધું. હવે આપણે શરૂઆત કરીએ કે 9 પછી શું આવે, તો કે 10. તો આ જે પાછળની સંખ્યા છે ને, આ એને કહેવાય એકમ અને આને કહેવાય દશક. હવે ગણિતમાં પેલા આપણે આ અંક ન સમજીએ તો આગળ આપણે ક્યાંય સમજી શકીએ નહીં. તો પેલા એકમ દશક શું છે એ સમજશું ને, તો પાછળના બધા જ આપણે પ્રકરણમાં વાંધો આવશે નહીં. તો બે સંખ્યા ચાલુ થાય એટલે પાછળનો અંક હોય એને શું કહેવાય, એકમ. મગજમાં રાખજો, બે સંખ્યા ચાલુ થાય એટલે આ પાછળનો અંક છે એને શું કહેવાય, તો કે એકમ. અને આગળનો અંક છે તો એને શું કહેવાય, દશક. અત્યારે આ બે સંખ્યા છે, ધીમે ધીમે આગળ 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 વધતી જશે, એટલે આપણે 100, 1000, 10000, 1,00,000 એવી રીતે વધતા જશું. પણ ક્યારે, જયારે આપણે આગળના ધોરણમાં જશું ત્યારે. અત્યારે આપણું કયું છે, આપણે ખાલી દશક અને એકમને સમજવાનું છે. તો પેલા આ સમજાય જાય ને તો જ આપણે આગળ વધી શકીએ, કારણ કે આપણું પ્રકરણ તમારું આના જ ઉપર છે. જો આ વસ્તુને નહીં સમજો ને તો તમે આગળનું પ્રકરણ ક્યારે પણ કરી શકશો નહીં. તો આપણા 1 થી 9 સુધીના અંક આવી ગયા, પછી શું આવે, 10, 11, 12, 13 એવી રીતે જાય અને બગડે બુદ્ધિ 20 આવે. 20 પછી અહીંયા આવે બગડે એટલે 21. તો આ બધામાં જે પાછળની સંખ્યા છે, જે પાછળની સંખ્યા ખાસ ધ્યાન રાખજો એને શું કહેવાય, એકમ. અને જે આગળની સંખ્યા છે એને શું કહેવાશે, દશક. આ વસ્તુ ભૂલવાની નથી. આપણે અત્યારે મગજમાં શું રાખવાનું છે, બે સંખ્યા ચાલુ થઈ એટલે પાછળનો અંક છે એ એકમ અને આગળનો અંક છે એ દશક. હવે થોડી સંખ્યા અહીંયા હું લખું છું, કોઈ પણ લખું છું, કારણ કે તમને હવે 100 સુધી તો વસ્તુ આવડે જ છે બોલતા, તો તમને હું કેટલી આવી એવી રીતે આપણે કરવાનું છે. હવે હું એમ કહું કે આમાંથી તમને હું આવી રીતે તમારી શું કહેવાય હોમવર્કમાં તમને આપીશ, અને એમાં લખીશ કે એકમ દશક લખો. તો પાછળ છે એને શું લખશું આપણે, યસ એકમ, અને આ અંક છે એમાં શું લખશું, દશક. એટલે 1, 10 અને ઉપર 2 એટલે 1, 2, 12. કોઈ પણ વસ્તુ છે આપણું પેલી હોય આપણી પાસે, હવે આમાં કેટલા છે, કારણ કે આપણે આ ચિત્ર છે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 સુધી તમે લખી લીધું. હવે આવ્યું 10. તો 10 આવ્યા તો આ કેટલા છે, 10. અને પ્લસ હું એમ કહું કે એની સાથે 2 કરો તો હજી આપણે અહીંયા શું કરશું, 2. તો આ શું થશે, 2. હવે 10 વત્તા 2 એટલે કેટલા થયા, 12. તો એમાં જે 2 છે આ શું છે, એકમ, અને આ શું છે, દશક. સમજાયું? આજે ખાલી તમને દશક શું છે અને એકમ શું છે સમજાવ્યું છે. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે ધીમે ધીમે એની એક્સરસાઇઝ કરશું, બરાબર છે? તો હોમવર્કમાં આપણે શું સમજવાનું છે, શું કરવાનું છે, દશક કોને કહેવાય ને એકમ, ખાલી તમારે તમારી બુક એમાં પેજ નંબર 56 છે, આવ્યું આપણું ચેપ્ટર છે આ, આટલું આ જોવાનું છે. ખાલી પિક્ચર જોવાના છે અને સામેનું જોવાનું છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં આ વસ્તુ કરશું.